Good morning all of you. Today we will discuss about a nutrition subject. तो आपने फर्स्ट चैप्टर छे स्टार्ट कर्यु हतुं के इंट्रोडक्शन टू फूड एंड न्यूट्रिशन. तो आपने फर्स्ट पेज छे ई आपणे पहेला जोई गया छे के इंट्रोडक्शन टू फूड एंड न्यूट्रिशन. તેમાં આપણે ચેન્જિંગ કોન્સેપ્ટ ફૂડ હેબિટ્સ એન્ડ કસ્ટમ જોયું હતું કે કેવી રીતે છે એ લોકો રિલિજિયસ વાઇઝ છે એટલે કે કાસ્ટ વાઇઝ છે અલગ અલગ છે એ ખોરાકની જરૂર પડે છે અને અલગ અલગ છે એ ખોરાક લે છે. દેન રિલેશનશીપ ઓફ અ ન્યુટ્રિશન ટુ હેલ્થ એટલે કે હેલ્થને અને ન્યુટ્રિશનને શું છે એ રિલેશનશીપ છે. તો ફર્સ્ટ છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને ન્યુટ્રિશનને શું છે રિલેશન? તો કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં શું છે? તો કે જો ખોરાક લેશું તો છે એ બોડીનું છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ થશે, અથવા તો ગર્ભાશયમાં રહેલું જે બાળક છે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ થશે. તે સ્પેસિફિક ડેફિશિયન્સી. જો સ્પેસિફિક ડેફિશિયન્સી મીન્સ કે કોઈ એક ખોરાક છે એ આપણે વસ્તુ નથી લેતા તો એના લીધે જે થતો ડિસીઝ છે એટલે કે એનાથી જે રોગ થાય છે એને કહેવામાં આવશે સ્પેસિફિક ડેફિશિયન્સી. તો કે એમાં શું હોય છે? તો કે એક્ઝામ્પલ છે વિટામિન એની ડેફિશિયન્સી એટલે કે વિટામિન એની ઉણપથી આપણને કયો રોગ થાય છે? તો કે રતાંધળાપણું. તો એ શું થયું? એક સ્પેસિફિક ડેફિશિયન્સી થઈ. શેની ડેફિશિયન્સી થઈ? તો કે વિટામિન એથી થતું છે એ શું થાય છે? તો કે રતાંધળાપણું થાય છે. દેન આયર્નની ખામીથી શું થાય છે? એનિમિયા થાય છે. એટલે કે બોડીમાં જો આયર્નની ખામી હોય તો એના લીધે એનિમિયા થશે. એનિમિયા એટલે શું થશે? તો કે બોડીમાં હિમોગ્લોબિન લેવલ છે કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. લોહીના ટકા છે એ ઓછા થઈ જાય છે. તો આવી રીતે છે એને સ્પેસિફિક ડેફિશિયન્સી અને ન્યુટ્રિશનને છે એ રિલેશન છે. તે થર્ડ વન છે રેઝિસ્ટન્સ ટુ ઇન્ફેક્શન. તો કે બોડીમાં રેઝિસ્ટન્સ ટુ ઇન્ફેક્શન એટલે કે જો ઇમ્યુનિટી પાવર હશે તો આપણામાં છે રેઝિસ્ટન્સ ટુ ઇન્ફેક્શન એટલે કે ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મળશે. જો તમે પ્રોપર ન્યુટ્રિશન નહીં લો તો શું થશે? ઇમ્યુનિટી પાવર છે એ લો હશે અને ઇમ્યુનિટી પાવર લો હોવાને કારણે શું થશે? ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ વધી જશે. એટલા માટે ખોરાક લેવો છે એ જરૂરી છે. દેન મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી રેટ. તો મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ રિલેશન એને ન્યુટ્રિશનને શું છે? તો કે અપૂરતા ખોરાક એટલે કે ઓછો ખોરાક લેવાથી પ્રોટીન ઓછું લેવાથી શું થાય છે? બાળક છે કેવું બને છે? માલ ન્યુટ્રિશન બને છે અને વધારે સિવિયર માલ ન્યુટ્રિશન હોવાના લીધે શું થાય છે? એનું મૃત્યુ થાય છે. તો એના લીધે શું થાય છે? મોર્બિડિટી રેટ છે એ વધી જાય છે. તો આ તો રિલેશનશીપ ઓફ ન્યુટ્રિશન ટુ હેલ્થ આપણે આગળના લેક્ચરમાં છીએ આ ડિટેલમાં જોઈ ગયા છીએ. એટલા માટે છીએ અત્યારે તમને સેકન્ડ ટાઈમ છે એ રિપીટ કરાવું છું. તે ન્યુટ્રિશનલ કમ્પોઝિશન ઓફ બોડી. તો કે શરીરમાં આવેલા ખોરાકના ઘટકો છે એ કેટલા પ્રમાણ કેટલા પર્સન્ટેજમાં છે? તો આપણા બોડીમાં વોટર છે 63% છે, ફેટ 12% છે, પ્રોટીન 70%, મિનરલ 7% અને કાર્બોહાઈડ્રેટ છે એ 1% છે. અને આ 5 આપણું બોડી છે એ આ 5 છે બોડી બનેલું છે. નેક્સ્ટ હવે આપણે ડિટેલમાં જોઈશું. આપણે આગળના લેક્ચરમાં છે એ ઓલરેડી સ્ટડી છે એ કરી ગયા હતા. તેન હવે નેક્સ્ટ ટોપિક છે ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ડાયટ. તો ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ડાયટ. તો કે ડાયટનું ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે બીમારીમાં દવાની જેટલું જ ખોરાકનું પણ મહત્ત્વ છે. આહારમાં બદલાવ લાવવાથી અથવા શરીરને પોષક પદાર્થ અથવા આપવાથી કેટલીક બીમારી સારી થાય છે. તો બીમારીમાં શું થાય છે? દવા જેટલું જ ખોરાકનું મહત્ત્વ છે, બરાબર છે? જેટલી તમે દવા લ્યો છો એટલું સામું તમે જો ખાવામાં ધ્યાન રાખો તો તમને છે ઝડપથી ડિસીઝ છે એ સારો થઈ શકે છે. એટલે કે જે રોગ થયો છે એ ઝડપથી સારો થઈ શકે છે. એક્ઝામ્પલ છે કે આપણે ડાયાબિટીસ કોઈ પેશન્ટને થઈ છે તો એના માટે દવા લેવી બી સારી છે અને ખોરાકનું મહત્ત્વ પણ છે એનું એના માટે છે મહત્ત્વનું છે કે જો ગળું નહીં ખાય તો એના લીધે શું થશે? એનું ડાયાબિટીસનું અથવા તો શુગરનું લેવલ છે એ મેન્ટેન રહેશે. એટલા માટે ખોરાકનું પણ મહત્ત્વ છે. આહારમાં બદલાવ લાવવાથી અથવા શરીરને પોષક પદાર્થ આપવાથી કેટલીક બીમારી છે એ સારી થઈ જશે. દાખલા તરીકે પેપ્ટિક્યુલરના પેશન્ટને હળવો ખોરાક આપવો પડે છે. પેપ્ટિક્યુલર એટલે કે પેપ્ટિક અલ્સર જોવા મળે છે, બરાબર છે? સ્ટમકમાં શું જોવા મળશે? ચાંદી જોવા મળશે. તો એના માટે શું કરવાનું છે? તો કે એવા પેશન્ટને હળવો ખોરાક આપવાનો છે કે જેથી કરીને છે ઝડપથી પાચન થઈ શકે અને એને પેપ્ટિક્યુલર અલ્સર થયા છે એ શું થઈ જાય? ઝડપથી રિકવર થઈ શકે. એટલા માટે છે એ આહારમાં છે એને બદલાવ લાવવો પડે છે. જે રૂટીન ડેઈલી છે એ આપણે તીખું તળેલું ખાતા હોય તો એના લીધે શું થશે? આપણને એસિડિટી થશે. તો એના લીધે શું થાય છે? તો કે આહારમાં છે એ બદલાવ લાવવાનો છે કે જેથી કરીને પેપ્ટિક્યુલર અલ્સર છે એ આપણને ઝડપથી સારું થઈ શકે. એટલા માટે છે એ બદલાવ લાવવાનો છે એના માટે.
देन वधु बीपी वाला धरावता पेशेंट ने मीठा वगरनो खोराक आपवो पड़े छे, एटले के ब्लड प्रेशर जेनु हाई होय, जेने बीपी होय एने केवो ई पेशेंट ने केवो खोराक आपवानो छे, मीठा वगरनो खोराक आपवानो छे के जेथी करीने एनु जे ब्लड प्रेशर छे केवो रही शके, नॉर्मल रही शके, एला माटे एना आहारमां छे थोड़ो बदलाव लावानो छे। देन डायबिटीसना पेशेंटने गळ्यो पदार्थ छे ई ओछो आपवानो रहे छे, એટલે કે ડાયાબિટીસનું જે પેશન્ટ છે એને સ્વીટ કે કોઈ પ્રકારનું શુગર છે એ આપવાની નથી, એના લીધે શું થશે એના બોડીમાં રહેલી બ્લડ શુગર છે જે એ મેન્ટેન રહેશે। તેમ ખોરાક પેશન્ટની ફક્ત ફિઝિકલ નીડ પૂરી કરે છે એટલું જ નહીં, પરંતુ ખોરાક પેશન્ટને સેટિસ્ફેક્શન અને સિક્યુરિટી છે એ પૂરી પાડે છે। તો ખોરાક છે એ શું છે, પેશન્ટને ઓનલી ફિઝિકલ એટલે કે જો આપણે એનર્જી પૂરી પાડવાની છે એ જ ખાલી ફક્ત પૂરી પાડતી નથી, પરંતુ શું કરે છે તો કે પેશન્ટને સેટિસ્ફેક્શન અને સિક્યુરિટી પૂરી પાડે છે, એટલે કે પેશન્ટને સંતોષકારક ભૂખ લાગી હોય એને શું કરે છે, સંતોષાય છે અને એની સિક્યુરિટી પૂરી પાડે છે, એટલે કે આપણને પ્રોટેક્ટ રાખે છે બહારથી। એટલે સિક્યુરિટીમાં કેવી રીતે આવશે કે કોઈ ડિસીઝ આપણને થતો હોય તો એને અટકાવવા માટે છે એ મદદ કરે છે, એટલા માટે કહેવામાં આવ્યું છે કે એટલે જ તે ખોરાક પેશન્ટને છે એ સેટિસ્ફેક્શન અને સિક્યુરિટી પૂરી પાડે છે। નેક્સ્ટ છે, દરેક પેશન્ટની ન્યુટ્રિશનલ નીડ જુદી જુદી હોય છે અને ખોરાક સોશિયલ એક્સેપ્ટન્સની ફિલિંગને પણ પ્રોમોટ કરે છે, અને ઘણી હોસ્પિટલમાં ઓબ્સ્ટ્રક્ટલ નર્સ પેશન્ટની સાથે કોફી પીને દર્દીને ઇન્ફન્ટ કેર વિશેનું હેલ્થ એજ્યુકેશન આપે છે, અને આ રીતે કોફી ગેટ ટુગેધર થી પેશન્ટને સારું લાગે છે અને પેશન્ટ સાથે સારા આઈપીઆર ડેવલપ કરી શકે છે। તો દરેક પેશન્ટની ન્યુટ્રિશનલ નીડ કેવી હોય છે, જુદી જુદી હોય છે, કોઈ પેશન્ટને છે એ ડાયાબિટીસ હોય તો એને ગળું ના આપવાનું હોય, કોઈ પેશન્ટ છે એને બીપી હોય તો એને મીઠા વગરનું આપવાનું હોય, તો એવી રીતે એની ન્યુટ્રિશનલ નીડ છે એ અલગ અલગ હોય છે અને ખોરાકની જરૂરિયાત છે એ અલગ અલગ હોય છે। દેન ખોરાક સોશિયલ એક્સેપ્ટન્સની ફિલિંગને પણ પ્રોમોટ કરે છે, અને ઘણી હોસ્પિટલમાં ઓબ્સ્ટેટ્રિકલ નર્સ પેશન્ટની સાથે કોફીથી દર્દીને ઇન્ફન્ટ કેર વિશેનું હેલ્થ એજ્યુકેશન આપે છે, એટલે કે ઘણી જે મોટી મોટી હોસ્પિટલો છે એમાં શું કરે છે, ઓબ્સ્ટેટ્રિકલ નર્સ છે એટલે કે નર્સ છે એ શું કરે છે, પેશન્ટની સાથે કોફી પીવે છે અને બંને બેસીને સાથે કોફી પીવે છે અને એને શું આપે છે, હેલ્થ એજ્યુકેશન આપે છે, અને આ રીતે કોફી ગેટ ટુગેધરથી પેશન્ટને સારું લાગે છે, એટલે કે પેશન્ટ સાથે સારા ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ શું કરે છે, મેન્ટેન કરે છે, સારી વાતચીત કરે છે અને એના આઈપીઆર છે એ ડેવલપ કરે છે, અને શેનાથી ડેવલપ કરે છે તો કે પેશન્ટની જોડે ચા અથવા તો કોફી પીને, કોફી ગેટ ટુ ગેધર એટલે કે પેશન્ટને કેવી ફિલિંગ આવશે કે મારું છે કોઈ પોતાનું છે અને મને છે એ સારી કેર આપે છે, એટલા માટે છે એ નર્સ છે એ પેશન્ટ સાથે કોફી પીશે અને જેના આઈપીઆર છે એ મેન્ટેન કરશે, એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ મેન્ટેન કરશે અને એની સાથે વાતચીત કરશે। તેમ ફૂડ એ ક્રિએટિવિટી પણ દર્શાવે છે, મોટાભાગની સ્ત્રીઓ તથા પુરુષો પણ ફૂડ બનાવવામાં માસ્ટરી ધરાવતા હોય છે, તેના કુટુંબીજનોને તથા મિત્રોને જુદી જુદી ડિશ બનાવીને પોતે આનંદ મેળવતા હોય છે। તો ફૂડ એ શું છે, ક્રિએટિવિટી પણ દર્શાવે છે, તમે જોયું છે ફૂડમાંથી કેટલી કેટલી બધી વસ્તુ છે એ બનાવી શકતા હોય છે, અલગ અલગ શેપની છે એ વસ્તુ બનતી હોય છે, એક્ઝામ્પલ છે કોઈ સલાડ ડિશ છે અથવા તો કોઈ ડ્રાયફ્રૂટ છે એની શું કરે છે, એ લોકો ક્રિએટિવિટી કરે છે અલગ અલગ, અને મોટાભાગની સ્ત્રીઓ તથા પુરુષો પણ ફૂડ બનાવવામાં માસ્ટરી ધરાવતા હોય છે, એટલે કે મોટાભાગના સ્ત્રીઓ અને પુરુષો બી એવા છે કે જેને ફૂડ બનાવતા છે એ સારું આવડતું હોય, એમાં માસ્ટરી ધરાવતા હોય, એક્ઝામ્પલ માસ્ટર શેફ લઈ લો, માસ્ટર શેફને શું હોય છે, આ પૂરેપૂરું છે એ ફૂડ બનાવતા આવડતું હોય છે, એની માસ્ટરી છે માસ્ટર શેફની, તેના કુટુંબીજનોને તથા મિત્રોને જુદી જુદી ડિશ બનાવીને પોતે આનંદ મેળવતા હોય છે। તો એ જે માસ્ટરી છે એને શું કરે છે તો કે એના કુટુંબીજનો એટલે કે એના ફેમિલી તથા ફ્રેન્ડ્સમાં જુદી જુદી છે શું કરે છે, ડિશ બનાવે છે, ખાવાનું બનાવે છે અને બધા જોડે બેસી અને જમે છે અને પછી શું કરે છે, આનંદ મેળવે છે। નેક્સ્ટ છે, ફૂડ એ રિલિજિયસ સેરેમનીમાં પણ અનોખું મહત્ત્વ ધરાવે છે, એટલે કે ફૂડ એ રિલિજિયસ એટલે કે કાસ્ટમાં પણ છે એ અનોખું મહત્ત્વ ધરાવે છે, જેમ કાસ્ટ ચેન્જ થાય છે એમ એનું ખાવાનું એટલે કે એનું ફૂડ છે એ બદલતું જાય છે। તો ફૂડ એ કલ્ચર ઉપર પણ આધારિત છે, કલ્ચર એટલે કે એના કલ્ચર ઉપર આધારિત છે કે કેવું ફૂડ છે એ કઈ કાસ્ટ છે એ લે છે, એક્ઝામ્પલ છે ઇન્ડિયન આવે છે, સાઉથ ઇન્ડિયન હોય છે, ચાઇનીઝ હોય છે, તો એના કલ્ચર ઉપર આધાર છે ફૂડ। તો મુસ્લિમ એન્ડ ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં નોનવેજ ફૂડ છે લેવામાં આવતો હોય છે, એટલે કે મુસ્લિમ અને ક્રિશ્ચિયન્સ લોકો છે એ શું કરે છે, એ કમ્યુનિટીમાં મોસ્ટલી છે એ નોનવેજ ફૂડ ખાતા હોય છે, અને જ્યારે હિન્દુ કમ્યુનિટીમાં મોટાભાગના વેજીટેરિયન હોય છે, એટલે કે હિન્દુ લોકો છે મોસ્ટલી શું થાય, વેજીટેરિયન ખાતા હોય છે, આખું ફેમિલી એકસાથે જમતું હોય ત્યારે ફેમિલી મેમ્બરના વિચારોની આપલે થાય છે અને ચર્ચા થાય છે અને એક ફેમિલી મિટિંગ જેવું લાગે છે।
તો આખું ફેમિલી શું થાય છે, એક સાથે જોડીને બેસીને જમતું હોય છે, અને ત્યારે શું થાય છે તો કે ફેમિલી મેમ્બર આખું જોડે જમતા હોય છે ત્યારે ફેમિલી મેમ્બરના વિચારો કેવા થાય છે, આપલે થાય છે, એટલે કે એકબીજાએ વાતચીત કરે છે અને ચર્ચાઓ થાય છે, અને એક ફેમિલી મિટિંગ જેવું લાગે છે કે એમાં ફેમિલી મિટિંગ થતી હોય, એમાં કંઈક નક્કી થતું હોય એવું લાગે છે. તો આવી જ રીતે ફૂડ છે રિલિજિયસ સેરેમની પણ અનોખું મહત્ત્વ ધરાવે છે, કે અલગ અલગ ફૂડ છે, અલગ અલગ રિલિજિયસ છે, અથવા તો અલગ અલગ કલ્ચર છે, એ અલગ અલગ ડિફરન્ટ ફૂડ છે એ ખાતા હોય છે. તે નર્સે પેશન્ટના ડાયટ પ્રત્યે સભાન હોય છે, પેશન્ટને એટ્રેક્ટિવ ટ્રેમાં ફૂડ આપવામાં આવે છે અને પ્લેઝન્ટ એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે છે. આનાથી પેશન્ટનો વિશ્વાસ જીતી શકાય છે અને ફિઝિકલી વેલબિંગ માટે ફૂડ ખાસ મહત્ત્વ ધરાવે છે. ઇનએડિક્વેટ નરિશમેન્ટથી ઘણા ન્યુટ્રિશનના પ્રોબ્લેમ ઊભા થાય છે અને ઘણા સ્કિન પ્રોબ્લેમ તથા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ્સ ડાયરેક્ટલી ડાયટ હેબિટ સાથે સંબંધ ધરાવે છે. તો નર્સ એ પેશન્ટના ડાયટ પ્રત્યે સભાન હોય છે, બરાબર છે. નર્સ એ શું હોય છે, પેશન્ટના ડાયટ પ્રત્યે સભાન, એટલે કે એને ખબર હોય છે કે પેશન્ટને છે કેવો ડાયટ છે એ આપવાનો છે. તો પેશન્ટને એટ્રેક્ટિવ ટ્રેમાં ફૂડ આપવામાં આવે છે, એટલે કે પેશન્ટને એટ્રેક્ટિવ ટ્રેમાં ફૂડ આપવાનું હોય છે અને ડેકોરેટ કરીને આપવાનું હોય છે, કે જેથી કરીને પેશન્ટને છે એ ખાવાની ઈચ્છા થઈ શકે. એટલા માટે પેશન્ટને છે એ ડેકોરેટ કરી અને એટ્રેક્ટિવ ટ્રેમાં છે એ ફૂડ છે એ આપવાનું છે. પ્લેઝન્ટ એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે છે, એન્વાયરમેન્ટ સારું ઊભું કરવામાં આવે છે કે જેથી કરીને પેશન્ટને છે એ જમવાની ઈચ્છા થઈ શકે. આનાથી પેશન્ટનો વિશ્વાસ થઈ જીતી શકાય છે અને ફિઝિકલી વેલબિંગ માટે ફૂડ ખાસ મહત્ત્વ છે, એટલે કે પેશન્ટની ફિઝિકલ કન્ડિશન માટે છે એ ફૂડ છે એ ખાસ મહત્ત્વ ધરાવે છે. જો પેશન્ટ ફૂડ છે એ ખાશે અથવા ન્યુટ્રિશન લેશે તો એ છે ફિઝિકલી એક્ટિવિટી છે એ કરી શકશે અને કામ કરી શકશે. એટલા માટે છે ફિઝિકલી વેલબિંગ માટે ફૂડ છે એ ખાસ મહત્ત્વ ધરાવે છે. ઇનએડ્યુકેટ નરિશમેન્ટથી ઘણા ન્યુટ્રિશનના પ્રોબ્લેમ છે એ ઊભા થાય છે, એટલે કે ઇનએડ્યુકેટ નરિશમેન્ટ એટલે કે પોષક આહાર, પોષક તત્વો છે એને સારા ન મળી રહે તો એના લીધે છે એને ઘણા પ્રોબ્લેમ છે એ ઊભા થાય છે. એક્ઝામ્પલ છે ઘણા સ્કિન પ્રોબ્લેમ તથા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ ડાયટ હેબિટ સાથે સંબંધ ધરાવે છે. તો ઇનએડ્યુકેટ નરિશમેન્ટથી ઘણા એટલે કે પોષક તો છે, બરાબર છે, પોષણ એને છે સારું નથી મળી રહેતું, એને જે વસ્તુ જોઈતી હોય બોડીમાં એ વસ્તુ નથી મળી રહેતી, તો એના લીધે શું થશે, ન્યુટ્રિશનના લીધે ઘણા પ્રોબ્લેમ છે એ બોડીમાં ઊભા થશે. અથવા તો એને જે વસ્તુ ન ભાવતી હોય એ વસ્તુ આપણે એને આપશું, એ ખાવા માટે આપશું, તો શું થશે, એને અપચો થશે, તો એના લીધે ન્યુટ્રિશન પ્રોબ્લેમ છે એ ઊભા થાય છે. તેન ઘણા સ્કિન પ્રોબ્લેમ્સ તથા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ્સ ડાયરેક્ટલી ડાયટ હેબિટ સાથે છે એ સંબંધ ધરાવે છે. તો સ્કિન પ્રોબ્લેમ તથા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ એટલે કે સ્કિન પ્રોબ્લેમ થાય છે, વધારે ખાટું ખાવાથી કોઈને છે સ્કિન પ્રોબ્લેમ થઈ શકતો હોય, અથવા તો વધારે કોઈ કઠોળ ખાવાથી કેવું છે એને શું થાય, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ છે એ ડાયટ હેબિટ સાથે સંબંધ ધરાવે છે, કે તમે કેવું ફૂડ છે એ ખાઓ છો એના ઉપર છે તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ હેબિટ છે એની સાથે સંબંધ છે એ રાખે છે. તે ન્યુટ્રિશનનું ઇમ્પોર્ટન્સ પ્રેગ્નન્ટ વુમન ચિલ્ડ્રન એડોલેશન તેમજ ઓલ્ડ એજ માટે અગત્યનો ભાગ છે એ ભજવે છે. તો ન્યુટ્રિશનનું ઇમ્પોર્ટન્ટ પ્રેગ્નન્ટ વુમન, બરાબર છે, ચિલ્ડ્રન એડોલેશન તેમજ ઓલ્ડ એજ માટે છે એ અગત્યનો ભાગ ભજવે છે. શું કામ, તો કે ન્યુટ્રિશનનું ઇમ્પોર્ટન્ટ છે પ્રેગ્નન્ટ વુમન માટે છે ખૂબ જ જરૂરી છે. શું કામ, તો કે પ્રેગ્નન્ટ વુમનના ગર્ભાશયમાં શું હોય છે, એક બાળ ફિટસ રહેલો છે, બાળક રહેલું હોય છે, તો એના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રેગ્નન્ટ વુમને ખાસ કરીને પૂરતું ન્યુટ્રિશન લેવું છે એ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. તેન ચિલ્ડ્રનનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે બી ન્યુટ્રિશન લેવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તેન એડોલેસન્ટ એડલ્ટને છે શું કામ, તો કે એડલ્ટને કામ કરવા માટે એનર્જી વધારવા માટે થઈને છે ન્યુટ્રિશન લેવું ખૂબ જ જરૂરી છે. ધેન ઓલ્ડ એજ માટે અગત્યનો ભાગ ભજવે છે. શું કામ, ઓલ્ડ એજ માટે, તો કે ઓલ્ડ એજમાં ઇમ્યુનિટી પાવર લો હોય છે, એટલા માટે ઇમ્યુનિટી વધારવા માટે થઈને ન્યુટ્રિશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અથવા તો અગત્યનો ભાગ છે એ ભજવે છે. કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે પ્રોપર નરિશમેન્ટ એ ફોલ જેવું કામ કરે છે, જેના વિના હ્યુમન બોડી પ્રોપરલી વર્ક કરી શકતા નથી. બોન તથા ટિશ્યુના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે તેમજ મેન્ટેનન્સ માટે બોડી પ્રોસેસના રેગ્યુલેશન માટે શરીરને જરૂરી એવા ન્યુટ્રિયન્ટ્સવાળો ખોરાક જરૂરી છે. તો કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે પ્રોપર નરિશમેન્ટ એટલે પૂરતો પોષણવાળો ખોરાક એ ફોઇલ જેવું કામ કરે છે, એટલે કે કોઈ વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ છે એને કેવો ખોરાક આપવાનો છે, પ્રોપર પોષક તત્વવાળો ખોરાક આપવાનો છે, અને કેવું કામ કરે છે, ફોઇલ જેવું એટલે કે બોડીમાં શક્તિ પૂરું પાડવાનું કામ કરે છે.
जेना विना ह्यूमन बॉडी प्रॉपरली वर्क छे करी शकता नथी। जो व्यक्ति ने छे तंदुरस्त व्यक्ति ने तमे प्रॉपर पोषण नहीं आपो, प्रॉपर न्यूट्रिशन नहीं आपो, तो ए शू करशे, एनी ह्यूमन बॉडी छे प्रॉपर वर्क करी शकशे नहीं। एटले के खाधा वगरनुं कोई व्यक्ति छे काम करी शकशे नहीं। देन बोन तथा टिश्यूना ग्रोथ अने डेवलपमेंट माटे तेमज तेना मेंटेनेंस माटे ब्रॉडी प्रोसेसना रेग्युलेशन माटे शरीर ने जरूरी एवा न्यूट्रिएंट्स वाळो खोराक जरूरी छे। तो बोन अने टिश्यू तथा ग्रोथ अने डेवलपमेंट माटे, तो के बॉडी में आवेला बोन अने टिश्यू अने बॉडीना ग्रोथ एंड डेवलपमेंट माटे अथवा तेना मेंटेनेंस माटे, बॉडीना मेंटेनेंस माटे, बॉडी प्रोसेसना रेग्युलेशन माटे, एटले के बॉडी जे प्रोसेस थाय छे डेली रेग्युलेशन थाय छे एना माटे शुं जरूरी छे, न्यूट्रिएंट्स वाळो खोराक छे ई जरूरी छे। जो खोराक खाशुं तो आपणी बॉडी छे ई काम करशे अने बॉडीनो छे ग्रोथ एंड डेवलपमेंट थशे। તે ન્યુટ્રિશનલ નીડ પેશન્ટની એજ, સેક્સ, ફિઝિકલ સ્ટેટસ, લાઇફસ્ટાઇલ, ફિઝિકલ એન્વાયરમેન્ટ વગેરે બાબતો ઉપર આધારિત છે અને શરીરને માટે જરૂરી એસેન્ડિયલ ન્યુટ્રિયન્ટ્સમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, મિનરલ્સ અને વોટરનો સમાવેશ થાય છે। તો કે ન્યુટ્રિશનલ નીડ પેશન્ટની એટલે કે ન્યુટ્રિશનલ કયા પ્રકારનું ન્યુટ્રિશન કેટલું લેવું જોઈએ સેના પર આધારિત છે, તો કે પેશન્ટની એજ ઉપર, સેક્સ ઉપર, ફિઝિકલ સ્ટેટસ ઉપર, લાઇફસ્ટાઇલ ઉપર, ફિઝિકલ એન્વાયરમેન્ટ વગેરે ઉપર છે એ આધારિત હોય છે। શું કામ? તો કે ફર્સ્ટ છે એજ, તો કે જેમ એજ વધતી જાય છે એમ શું થાય છે, ખોરાક કેવો થાય છે, ઓછો થતો જાય છે, બરાબર છે। ઓલ્ડ એજવાળા લોકો શું થશે, તો કે ખોરાક છે કેવો લેશે, ઓછો લેશે। સેક્સ ઉપર કેવી રીતે આધારિત હશે, તો કે મેલ કરતાં ફિમેલને છે એ ખોરાક ઓછી જરૂર પડશે, મેલને ઓલવેઝ એ વધારે જરૂર પડશે ખોરાકની। શું કામ? તો કે એનું જે કામ છે એ કેવું કામ છે, એનર્જી વપરાય એવું કામ છે, બરાબર છે। એને મેલ છે એ એનર્જીની વધારે જરૂર પડતી હશે એને, એટલા માટે એને ખોરાક છે એ વધારે જોશે। તે ફિઝિકલ સ્ટેટસ ઉપર કે કોણ કયા પ્રકારનું કામ કરે છે એના ઉપર છે એ ન્યુટ્રિશનલ નીડ છે એ નક્કી કરી શકાય છે। જો કોઈ એક પેશન્ટ છે, બરાબર છે, તો એ શું કરે, એ મજૂર પેશન્ટ આવ્યું આપણી આગળ, એ મજૂર વર્ગ છે, તો આપણને એની ખબર પડી જોઈએ કે એ મજૂર વર્ગ છે તો એને ખોરાકની જરૂર છે એ વધારે પડતી હશે। શું કામ? તો કે મજૂરી કામ કરે છે, બધું બળનું કામ કરે છે, એનામાંથી એનર્જી છે જાજી વેસ્ટ થાય છે, તો એને ખોરાકની જરૂર છે એ વધારે હશે। અને સેકન્ડ પેશન્ટ આપણી આગળ આવ્યું છે, કેવું આવ્યું છે, ઓફિશિયલ વર્કવાળું આવ્યું છે, કે એને શું કરવાનું છે, ખાલી ઓફિસ વર્ક કરવાનું છે બેઠા બેઠા, તો એને ન્યુટ્રિશનલ નીડની જરૂર ઓછી હશે। શું કામ? તો કે એનર્જી છે એની વેસ્ટ છે એ થતી નહીં હોય, એટલા માટે એને ખોરાકની જરૂર છે એ ઓછી પડશે। દેન લાઇફસ્ટાઇલ ઉપર આધારિત છે, લાઇફસ્ટાઈલ એટલે કે જો વધારે જે પૈસાવાળા હોય એ લોકોને કેવી હશે, સારી લાઇફસ્ટાઇલ હશે, એટલા માટે થઈને એ લોકો સારો ખોરાક લેતા હશે। દેન મજૂર વર્ગ હશે, એની લાઇફસ્ટાઇલ છે કેવી હશે, મીડિયમ હશે, તો એ છે કેવો ખોરાક લેતા હશે, મીડિયમ રેન્જનો લેતા હશે, તો એની છે એ લાઇફસ્ટાઇલ જોવાની છે। દેન ફિઝિકલ એન્વાયરમેન્ટ વગેરે બાબતો ઉપર છે એ આધાર રાખે છે અને શરીરને માટે એસેન્ટિયલ ન્યુટ્રિશનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને વોટરનો છે એ સમાવેશ થાય છે। એટલે કે શરીરને માટે જરૂરી એસેન્ટિયલ ન્યુટ્રિશન એટલે કે શરીરને માટે છે જે પૂરતા પોષક તત્વો છે એમાં કશું શેનો શેનો સમાવેશ થાય છે, તો કે પ્રોટીન જોઈએ છે, કાર્બોહાઈડ્રેટ જરૂરી છે, ફેટ જરૂરી છે, વિટામિન્સ જરૂરી છે, મિનરલ્સ અને વોટરનો છે એ સમાવેશ થાય છે, કે જે શરીર માટે પૂરતા પોષક તત્વો નો સમાવેશ થાય છે। તેમ સિક પર્સનને મોટે ભાગે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ હોય છે, એટલે કે સિક પર્સન એટલે કે બીમાર વ્યક્તિ, તો કે બીમાર વ્યક્તિને મોટે ભાગે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે, એટલે કે ડાયજેસ્ટિવ થવામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે, તો કે સિક વ્યક્તિને ભૂખ છે એ ઓછી લાગે છે। સિક વ્યક્તિ એટલે કે બીમાર વ્યક્તિને શું કામ ભૂખ ઓછી લાગશે, તો કે બીમાર વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરે, એટલા માટે એને બોડીમાંથી એનર્જી છે એ વેસ્ટ નહીં થાય, એનર્જી વેસ્ટ નહીં થાય એટલે એને ખોરાકની જરૂર છે એ ઓછી પડશે। તેમ ડાયજેશન પ્રોબ્લેમ હોય છે અને ન્યુટ્રિશનલનું એબ્ઝોર્પ્શન છે એ થતું નથી, એટલે કે જે ન્યુટ્રિયન્ટ્સ એટલે કે જે ખોરાક ખાય છે એનું એબ્ઝોર્પ્શન એટલે કે એબ્ઝોર્પ્શન છે એ થતું નથી। આથી વેલબિંગ પર્સન કરતાં સિક પર્સનની ન્યુટ્રિશનલ નીડ જુદી હોય છે, એટલે કે વેલબિંગ પર્સન એટલે કે જે તંદુરસ્ત વ્યક્તિ છે એના કરતાં બીમાર વ્યક્તિ છે એની ન્યુટ્રિશનલ નીડ છે એ જુદી હોય છે। શું કામ? તો કે તંદુરસ્ત વ્યક્તિ છે એ કામ કરતો હોય છે એટલા માટે એને ન્યુટ્રિશનની જરૂર વધારે પડશે, અને સિક પર્સન છે એ કામ કરતો હોતો નથી, બીમાર વ્યક્તિ હોય એ કામ ન કરી શકે, એટલા માટે છે એને ન્યુટ્રિશનની નીડ છે એ થોડીક ઓછી થશે, એટલે કે એને ન્યુટ્રિશન છે એ જોશે નહીં, એટલા માટે એની ન્યુટ્રિશનલ નીડ કેવી હોય છે, બેન બંનેની જુદી જુદી હોય છે।
તે સિક પેશન્ટનું હલનચલન અને એક્સરસાઇઝ ઓછી થતી હોવાના કારણે પણ ખોરાકની માત્રામાં છે એ ઘટાડો થઈ જાય છે. એટલે કે બીમાર વ્યક્તિ હોય છે એમાં શું થાય છે, તો કે બીમાર વ્યક્તિ છે એ શું કરે, તો કે હલનચલન એની ઓછી થાય, એક્સરસાઇઝ થતી નથી હોતી, એટલા માટે એની ખોરાકની માત્રામાં કેવું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. એટલે કે ઓછો ન્યુટ્રિશન લે છે, પરંતુ ન્યુટ્રિયન્ટ્સની નીડ છે એ વધી જાય છે. તો આવી રીતે સિક પર્સન અને વેલબિંગ પર્સનમાં છે એ ન્યુટ્રિશનની નીડ છે એ અલગ અલગ હોય છે. તો આ તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયટ, કે ડાયટનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે બોડીમાં શું કરે છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરે છે. ધેન પ્રેગ્નન્ટ વુમનમાં શું કરે છે, ન્યુટ્રિશન છે એ ઇમ્પોર્ટન્ટ છે, ચિલ્ડ્રનમાં ઇમ્પોર્ટન્ટ છે, એડોલેસન્ટ એન્ડ ઓલ્ડ એજમાં પણ છે ન્યુટ્રિશન અગત્યનો ભાગ છે એ ભજવે છે. ધેન નર્સે છે પેશન્ટ સાથે કેવી રીતે કોફી પી અને આઈપીઆર છે, એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે કેવી રીતે મેન્ટેન કરવા જોઈએ, અને ફૂડ છે અલગ અલગ કલ્ચર વાઇઝ અલગ અલગ છે એ ફૂડ લેવામાં આવતું હોય છે, નોનવેજ છે, વેજીટેરિયન છે, એવી રીતે ફૂડ છે એ અલગ અલગ લેવાય છે. તો આ તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયટ. ધેન નેક્સ્ટ જોઈ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયટ ઇન ધ હેલ્થ. તો કે હેલ્થમાં ડાયટનું શું ઇમ્પોર્ટન્સ છે, તો કે કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે પ્રોપર નરિશમેન્ટ એ ફોઇલ જેવું કામ કરે છે, જેના વિના હ્યુમન બોડીઝ પ્રોપરલી કામ કરી શકતા નથી. એટલે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે એને કેવો પ્રોપર પૂરતો પોષણવાળો ખોરાક છે એ આપવાનો છે, અને પોષણવાળો ખોરાક છે એ શું કરે છે કે ફોઇલ જેવું કામ કરે છે, એટલે કે પોષણ છે એ શક્તિ પૂરી પાડે છે. કોને શક્તિ પૂરી પાડે છે, તો કે બોડીને છે એ શક્તિ પૂરી પાડે છે જેવું કામ કરે છે, જેના વિના હ્યુમન બોડીઝ પ્રોપરલી વર્ક કરી શકતા નથી. જો તંદુરસ્ત વ્યક્તિને પ્રોપર પોષક તત્વવાળો ખોરાક આપવામાં ન આવે તો એ છે પ્રોપર કામ કરી શકતા નથી. બોન તથા ટિશ્યુના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે તેમજ મેન્ટેનન્સ માટે બોડી પ્રોસેસના રેગ્યુલેશન માટે અને શરીરને જરૂરી એવા ન્યુટ્રિયન્ટ્સવાળો ખોરાક છે એ જરૂરી છે. મેં જેમ આગળ કીધું એમ બોડીના આપણે આગળ જોયું કે બોડીના બોડીમાં આવેલા બોન અને ટિશ્યુ અને ધેન બોડીનું ગ્રોથ એન્ડ એટલે કે વૃદ્ધિ અને વિકાસ માટે છે એ ન્યુટ્રિશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે ન્યુટ્રિશનલ નીડ પેશન્ટની એજ, સેક્સ, ફિઝિકલ સ્ટેટસ, લાઇફસ્ટાઇલ, ફિઝિકલ એન્વાયરમેન્ટ વગેરે બાબતો ઉપર છે એ આધારિત રાખે છે. અને શરીર માટે એસેન્ટિયલ ન્યુટ્રિશનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને વોટરનો છે એ સમાવેશ થાય છે, જે આપણે આગળના પેજ ઉપર છે એ જોઈ ગયા છીએ કે કેવી રીતે છે ન્યુટ્રિશનલ નીડ પેશન્ટની ન્યુટ્રિશનલ નીડ છે કેવી રીતે ડિફરન્ટ હોય છે. એજ વાઇઝ ડિફરન્ટ હોય, સેક્સ વાઇઝ ડિફરન્ટ હોય, એટલે કે મેલ કરતાં ફિમેલમાં ઓછો ન્યુટ્રિશનની જરૂર પડે. ધેન ફિઝિકલ સ્ટેટસ એટલે કે કયા પ્રકારનું કામ કરે છે એના ઉપરથી ન્યુટ્રિશનલની વેલ્યુ છે આપણે એને આપી શકીએ છીએ. ધેન લાઇફસ્ટાઇલ એટલે કે એ કેવી લાઇફસ્ટાઇલ જીવે છે એના ઉપરથી આપણે એનો ખોરાક નક્કી કરી શકીએ છીએ. દેન એના માટે બોડી માટે જરૂરી એવા આપણે એને ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડવાના છે, એમાં છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને એમાં વોટરનો સમાવેશ થાય છે. દેન ફિઝિકલી વેલબિંગ માટે ફૂડ ખાસ મહત્ત્વ ધરાવે છે, એટલે કે પેશન્ટને ફિઝિકલી સારું રહેવા માટે એને કામ કરવા માટે એટલા માટે ફૂડ છે એ ખાસ મહત્ત્વનું છે. જો એ ન્યુટ્રિશન લેશે તો એનામાં છે એ શક્તિ આવશે અને કામ ફિઝિકલ એક્ટિવિટી છે એ કરી શકશે. દેન ઇનએડિક્વેટ નરિશમેન્ટથી ઘણા ન્યુટ્રિશનના પ્રોબ્લેમ ઊભા થાય છે, ઘણા સ્કિન પ્રોબ્લેમ તથા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડાયરેક્ટલી ડાયટ હેબિટ સાથે સંબંધ છે એ ધરાવે છે, એ આપણે આગળ આ પેરેગ્રાફ છે એ જોઈ ગયા. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ધ સિકનેસ. તો સિકનેસ પર્સનને મોટાભાગે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ હોય છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયટ ઇન ધ સિકનેસ એટલે કે સિકનેસ, જ્યારે વ્યક્તિ બીમાર છે તે વ્યક્તિ બીમાર વ્યક્તિમાં ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્ટ છે, ડાયટનું શું ઇમ્પોર્ટન્ટ છે આપણે જોવાનું છે. તો સિક પર્સનને મોટાભાગે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ હોય છે, બરાબર છે. કોઈ વ્યક્તિ બીમાર છે તો વ્યક્તિ બીમાર ક્યારે પડ્યું છે, તો કે જ્યારે બોડીમાં છે એ ફંક્શન છે એ સરખા નહીં થતા હોય ત્યારે વ્યક્તિ છે એ કેવું થશે, બીમાર થશે. તો એ વ્યક્તિ બીમાર થવાના લીધે શું થાય છે, તો કે બોડીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કેવી થઈ જાય છે, આખી ડિસ્ટર્બન્સ થઈ જાય છે, એટલે કે ડાયજેસ્ટ છે એ થતું નથી. અને ડાયજેસ્ટ નહીં થવાના લીધે પેશન્ટને શું થાય છે, તો કે પેશન્ટને ભૂખ ઓછી લાગે છે, ધેન ડિસ્ટર્બિંગ પ્રોબ્લેમ જોવા મળે છે. આપણે આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ધ સિકનેસ. સિક પર્સનને મોટાભાગે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ હોય છે, એટલે કે કોઈ બીમાર વ્યક્તિ છે એના મોટાભાગે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફંક્શનમાં શું થાય છે, કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ થયેલ હોય છે.
सीक व्यक्ति ने भूख ओछी लागे छे, एटले के जे बीमार व्यक्ति होय छे ने भूख ओछी लागे छे। शुं काम? तो के एने ई छे काम करतुं नथी एटला माटे छे, अने एनी हलनचलन अने एक्सरसाइज केवी थई जाय छे, ओछी थई जाय छे, एटले बीमार व्यक्ति ने भूख छे ओछी लागे छे। તેને ડાયજેશન પ્રોબ્લેમ થાય છે, એટલે કે પચવામાં છે એ પ્રોબ્લેમ થાય છે, તે ન્યુટ્રિશનનું એબ્ઝોર્પ્શન છે એ થતું નથી। આથી વેલબિંગ પર્સન કરતાં સિક પર્સનની ન્યુટ્રિશનલ નીડ છે એ જુદી હોય છે, અને સિક પર્સનનું હલનચલન અને એક્સરસાઇઝ ઓછી થતી હોવાને કારણે પણ ખોરાકની માત્રામાં ઘટાડો થાય છે, પરંતુ ન્યુટ્રિશનની નીડ છે એ વધી જાય છે। આગળ જે આપણે જોયું એવી જ રીતે સેમ કે વેલબિંગ પર્સન એટલે કે તંદુરસ્ત વ્યક્તિ કરતાં બીમાર વ્યક્તિની ન્યુટ્રિશનલ નીડ કેવી હોય છે? ઓછી હોય છે। શું કામ? તો કે સિક પર્સન છે કોઈ પણ પ્રકારનું ત્યારે બીમાર હોય ત્યારે કામ નથી કરતું, અથવા તો કોઈ એક્સરસાઇઝ નથી કરી શકતું, હલનચલન નથી કરી શકતું, એના લીધે એને શું થશે? એનર્જીની જરૂર છે એ નહીં પડે, અને એનર્જીની જરૂર નહીં પડે એટલે શું થશે? એ વ્યક્તિને ભૂખ છે એ લાગશે નહીં। એટલા માટે છે વેલબિંગ પર્સન કરતાં સિક પર્સનમાં ન્યુટ્રિશનલી નીડ છે એ ઓછી હોય છે, અને એના લીધે શું થાય છે? એની ખોરાકની માત્રામાં ઘટાડો થઈ જાય છે। તેન વેલ પર્સનમાં એનાબોલિઝમ અને કેટાબોલિઝમની ક્રિયા છે એ નોર્મલ હોય છે, એટલે વેલ પર્સન એટલે કે જે તંદુરસ્તી વ્યક્તિ છે એમાં એનાબોલિઝમ અને કેટાબોલિઝમની પ્રક્રિયા એટલે કે ચયાપચયની ક્રિયા કેવી હોય છે? નોર્મલ હોય છે। એનાબોલિઝમ એટલે ચયા અને કેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા નોર્મલ હોય છે, એટલે કે એનું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કેવી હોય છે? નોર્મલ હોય છે। જ્યારે સિક પર્સન એટલે કે બીમાર વ્યક્તિમાં આ પ્રક્રિયા ડિસ્ટર્બન્સ ઊભા થાય છે, જેના કારણે પૂરતી માત્રામાં ન્યુટ્રિયન્ટ્સ શરીરને મળતા નથી। આથી સિક પર્સનને કોઈકને કોઈક પ્રકારે વધારાના ન્યુટ્રિયન્ટ્સ આપવા પડે છે, તો એના લીધે શું થાય છે? સિક પર્સનમાં જે ચયાપચયની ક્રિયા છે એમાં શું થાય છે? ડિસ્ટર્બન્સ થાય છે, એટલે કે એ એબનોર્મલ થઈ જાય છે ચયાપચયની ક્રિયા, અને એના લીધે શું થાય છે? પ્રોબ્લેમ ઊભા થાય છે, બીમારી થાય છે, જેના કારણે પૂરતી માત્રામાં ન્યુટ્રિયન્ટ શરીરને મળતા નથી, એટલે કે પ્રોપર ખોરાક છે એ ચયાપચયની ક્રિયા થતી નથી અને ડાયજેસ્ટ નથી થતું, એના લીધે શું થાય છે? તો કે પૂરતી માત્રામાં છે એ શરીરને છે એ ન્યુટ્રિયન્ટ્સ મળી રહેતા નથી। આથી સિક પર્સનને શું થાય છે? કોઈને કોઈ પ્રકારે વધારાના ન્યુટ્રિયન્ટ્સ છે એ આપવા પડે છે, એટલે કે એક્ઝામ્પલ છે આપણે બોડીમાં કેલ્શિયમ ઘટતું હોય તો એને કેલ્શિયમની છે એ મેડિસિન આપવી પડે છે, કે જેથી કરીને કેલ્શિયમ છે એ આપણે એનું કેલ્શિયમનું લેવલ છે એ નોર્મલ લાવી શકીએ। શું કામ? તો કે આપણે એને દૂધ આપીએ છીએ તો દૂધ એને છે એ એનું પચતું નથી, તો એના લીધે શું થશે? તો કે એનામાં ન્યુટ્રિયન્ટ્સની ખામ કેલ્શિયમની ખામી થશે। શું કામ? તો કે એમ દૂધ આપીએ છીએ તો દૂધ એને પચતું નથી, એટલા માટે એનામાં કેલ્શિયમની ખામી જોવા મળે છે, તો આપણે એને કેલ્શિયમ કઈ રીતે પૂરું પાડવાનું છે? તો કે એઝ અ મેડિસિન થ્રુ, એટલે કે એને કેલ્શિયમની ટેબ્લેટ આપવા છે, કે જેથી કરીને એનામાં કેલ્શિયમનું લેવલ છે એ નોર્મલ રહે અને જે ન્યુટ્રિયન્ટ્સ છે એ બધા કેવા જળવાઈ રહે। એટલા માટે આપણે એને પર્સનને સિક પર્સનને શું છે કોઈના કોઈ પ્રકારે વધારાના ન્યુટ્રિયન્ટ્સ છે એ એઝ અ મેડિસિન તરીકે છે એ આપવાના છે। તેને સિક પર્સનમાં પેશન્ટની બીમારી પ્રમાણે ડાયટ આપવો પડતો હોય છે, દાખલા તરીકે સોલ્ટ ફ્રી ડાયટ। સિક પર્સનમાં પેશન્ટને બીમારી પ્રમાણે એટલે કે બરાબર છે, બીમાર વ્યક્તિ છે પેશન્ટ છે બીમાર પેશન્ટ, તો એને બીમારી પ્રમાણે છે એને ડાયટ આપવાનો છે, જો એને બીપી હોય તો એઝ અ સોલ્ટ ફ્રી ડાયટ એટલે કે મીઠા વગરનો ખોરાક આપવાનો છે, તેને શુગર ફ્રી ડાયટ આપવાનો છે, હાઈ પ્રોટીન એટલે કે જેમાં વધારે પ્રોટીન હોય એવો ડાયટ આપવાનો છે, સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ એટલે કે જેમાં સોલ્ટ ન આવતું હોય એવો ડાયટ આપવાનો છે, લો ફેટ ડાયટ એટલે કે જેમાં ફેટ ઓછું હોય એવો ડાયટ આપવાનો છે। હાવ સિક વ્યક્તિને આવો ખોરાક આપવાનો છે, બરાબર છે, જે બીમાર વ્યક્તિ હોય એને થોડોક ઓછો મીઠાવાળો શુગર વગરનો ખોરાક આપવાનો છે, તે જેમાં પ્રોટીન વધારે આવતું હોય એવો આપવાનો છે, ધેન ફેટ ઓછું હોય એવો આપવાનો છે, તીખું તળેલો નથી આપવાનો, કે જેથી કરીને શું થશે એની ડાયજેસ્ટિવ સિસ્ટમને છે પચવામાં ઇઝી રહેશે, એટલા માટે છે એને હળવો સોફ્ટ ડાયટ આપવાનો છે। ઘણા ડિસીઝમાં પેશન્ટને ખોરાકને વોમિટિંગ કે ડાયરિયા દ્વારા શરીરની બહાર કાઢી નાખે છે, એટલે કે ઘણા ડિસીઝમાં એવું થાય છે કે પેશન્ટને શું થઈ જાય છે? વોમિટિંગ અથવા તો ડાયરિયા થઈ જાય છે, તો એના દ્વારા શું કરી નાખે છે? તો કે જે ખોરાક લીધો હોય છે એ બહાર કાઢી નાખે છે। આથી ફ્લુઇડ્સ અને ન્યુટ્રિયન્ટ્સ મેડિસિન દ્વારા છે એ આપવામાં આવે છે, એટલે કે કોઈ પેશન્ટ છે એને જરી કેવું આપણે ખાવાનું આપ્યું હોય તો એ શું કરી નાખે છે? વોમિટિંગ કરી નાખે છે, તો એના લીધે શું થશે? તો કે પેશન્ટને છે એ પૂરતો ખોરાક અને ખોરાક પૂરતો ખોરાક છે એ નહીં મળી રહે, તો એને શું કરવાનું છે? તો કે આપણે એને પાઇન્ટ ચડાવવાનો છે, ફ્લુઇડ આપવાનું છે, અને ન્યુટ્રિયન્ટ્સ મેડિસિન એટલે કે એને દવા આપવાની છે, કે જેથી કરીને એનામાં છે એ એનર્જી રહે, બરાબર છે। ફ્લુઇડ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ડાયરિયા થયા છે
વોમિટિંગ થઈ છે તો એને આપણે કંઈ ખાઈ નથી શકતું, બરાબર છે ને? ખાય તો બી શું કરે છે, ડાયરિયા થ્રુ છે એ બહાર કાઢી લે છે. તો એને આપણે ખાવાનું સ્ટોપ કરીને શું કરવાનો છે, પાઇન્ટ શરૂ કરવાનો છે. ડીએનએસનો પાઇન્ટ ચાલુ કરશો, ડેક્સ્ટ્રોઝ નોર્મલ સલાઈન શરૂ કરશો તો એના બોડીમાં શું થશે, ગ્લુકોઝ છે એ વધી જશે અને એનામાં શું આવી જશે, એનર્જી લેવલ છે એ વધી જશે. એટલા માટે થઈ અને એને ખાવાનું સ્ટોપ કરાવી અને ફ્લુઇડ અને બહારથી જે મેડિસિન છે એ આપવાની છે. તેથી થેરાપ્યુટિક કેરમાં ન્યુટ્રિશનલ થેરાપી પણ છે, અગત્યનો ભાગ છે એ ભજવે છે. તો આ તો ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ધ સિકનેસ, કે સિકનેસમાં ડાયટનું શું ઇમ્પોર્ટન્સ છે, કેવી રીતે છે એ ચયાપચયની ક્રિયા છે એ ડિસ્ટર્બ થાય છે અને એને કેવો ખોરાક છે એ બીમાર વ્યક્તિને કેવો ખોરાક આપવાનો છે જોયો. નેક્સ્ટ છે ન્યુટ્રિશનલ નીડ્સ, તો કે હવા, પાણી અને ખોરાક આના વગર માણસ છે એ જીવી શકતો નથી. તેમ પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને ટ્રીટમેન્ટથી સારો કરી શકાય નહીં, પણ સાથે સાથે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેવો ખોરાક છે એ આપવો જોઈએ. તો ન્યુટ્રિશનલ નીડમાં શું છે, આપણા બોડીને શેની જરૂર છે, તો કે હવા, પાણી અને ખોરાક. તો એના વગર છે માણસ કોઈ દિવસ જીવી શકતો નથી. તે પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને ટ્રીટમેન્ટથી સારો કરી શકાતો નથી, એટલે કે એને દવા અને એની ટ્રીટમેન્ટથી ખાલી સારો નથી કરી શકાતો, પણ એને પૂરતા પ્રમાણમાં એને પોષક તત્વો મળી રહે એવો ખોરાક છે એ આપવો જોઈએ. તેમ સમતોલ આહાર વ્યક્તિની એજ, સેક્સ, વર્ક, વેઇટ તથા હાઇટ ઉપર છે એ અવલંબે છે. એટલે કે પેશન્ટને સમતોલ આહાર આપવો જોઈએ અને એ શેના ઉપર ડિપેન્ડેડ છે, તો કે એની એજ ઉપર, સેક્સ ઉપર, વર્ક ઉપર અને વેઇટ અને હાઇટ ઉપર. કે પેશન્ટની એજ જો વધારે હોય તો એને થોડોક વધારે સમતોલ આહાર આપવો પડે, વધારે ખોરાક આપવો પડે. દેન છે મેલ કરતાં ફિમેલને ઓછું આપવું પડે, બરાબર છે? મેલને થોડોક વધારે ખોરાકની જરૂર હોય તો મેલને વધારે આપવાનો છે. તેના વર્ક ઉપર, એટલે કે કેવું કામ કરે છે એના ઉપર એને ખોરાક આપવાનો છે. જો એ મજૂરી કામ કરતો હોય તો એને ખોરાકની જરૂર વધારે પડશે. દેન આપણે ઓફિશિયલી વર્ક કરતો હોય, એટલે કે બેંકમાં જોબ કરતો હોય, ઓફિસમાં જોબ કરતો હોય, તો એને આખો દિવસ બેસી રહેવાનું હોય તો એને વધારે ખોરાકની જરૂર છે એ પડશે નહીં. તો એના ઉપર આપણે વર્ક ઉપર છે એને ખોરાક આપવાનો છે. દેન વેઇટ ઉપર, જો વેઇટ વધારે હોય તો એને ઓછું ખોરાક આપવાનો છે, અથવા તો વેઇટ વધારે હોય તો એને ફેટવાળો કે શુગરવાળો ખોરાક છે એ આપવાનો નથી. એટલે એના વેઇટ ઉપર ડિપેન્ડેડ કરે છે કે આપણે એને કેવા પ્રકારના ખોરાક છે એ આપવા. તે શરીરને વધવા માટે તને વજન વધવા પ્રોટીનની આવશ્યકતા છે એ રહે છે. તો કે શરીરમાં બોડી અને બોડીનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે પ્રોટીન છે એ આવશ્યક છે, કે પ્રોટીન છે એ વધારે આપવું જોઈએ. માટે પ્રોટીનને બોડી બિલ્ડિંગ ફૂડ તરીકે છે એ ગણવામાં આવે છે. પ્રોટીનને કેવો ખોરાક ગણવામાં આવે છે, બોડી બિલ્ડિંગ ફૂડ. શું કામ, તો કે પ્રોટીન લેવાથી શું બને છે, બોડી બને છે. એટલા માટે એને કેવો કહેવામાં આવ્યો છે, બોડી બિલ્ડિંગ ફૂડ તરીકે ગણવામાં આવે છે. તેન કાર્બોહાઈડ્રેટ અને ફેટને એનર્જી એલ્ડિંગ ફૂડ કહેવામાં આવે છે. તો કાર્બોહાઈડ્રેટને શું કામ, એનર્જી એલ્ડિંગ ફૂડ કહેવામાં આવે છે. તો કે કાર્બોહાઈડ્રેટ અને ફેટ છે એ શું બોડીમાં પૂરું પાડે છે, એનર્જી પૂરી પાડે છે. એટલા માટે થઈ અને એનર્જી એલ્ડિંગ ફૂડ કહેવામાં આવે છે, કારણ કે શરીરનું તાપમાન અને કાર્યશક્તિ તેનાથી પૂરાય છે, બરાબર છે? અને બીજું શું કામ કરે છે કાર્બોહાઈડ્રેટ ને ફેટ બોડીમાં, તો કે તાપમાન છે એ અને શક્તિ, એટલે કે એનર્જી પૂરી પાડે છે બોડીને અને શરીરનું તાપમાન છે એ મેન્ટેન રાખે છે. એટલા માટે એને એનર્જી એલ્ડિંગ ફૂડ છે એ કહેવામાં આવે છે. તેને વિટામિન્સ અને મિનરલ્સને પ્રોટેક્ટિવ ફૂડ કહેવામાં આવે છે. શું કામ, તો કે વિટામિન્સ અને મિનરલ્સથી આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે, બરાબર છે? કોઈ ડિસીઝ થતા હોય તો એને શું કરે છે, અટકાવે છે. એટલા માટે એને કેવું કહેવામાં આવ્યું છે, પ્રોટેક્ટિવ ફૂડ કહેવામાં આવ્યું છે, કે ડિસીઝ થતા અટકાવે છે અને આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. એટલા માટે એને પ્રોટેક્ટિવ ફૂડ કહેવામાં આવ્યું છે. તો ત્રણ પ્રકારના ફૂડ છે, તો કે એમાં પ્રોટીન છે એ શું પૂરું પાડે છે, બોડી બનાવે છે બોડી આપણા શરીરમાં, એટલે પ્રોટીનને બોડી બિલ્ડિંગ ફૂડ કહેવામાં આવ્યું છે. તેન કાર્બોહાઈડ્રેટ અને ફેટ આપણા બોડીમાં એનર્જી પૂરી પાડે છે, એટલા માટે એને એનર્જી યલ્ડિંગ ફૂડ કહેવાય છે. અને વિટામિન્સ અને મિનરલ્સથી આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે, એટલા માટે એને પ્રોટેક્ટિવ ફૂડ છે એ કહેવાય છે. અને આ બધું છે એ પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન્સ અને મિનરલ્સ છે એ પોષક તત્વો છે, આપણા બોડીને ખૂબ જ જરૂરી છે. અને ન્યુટ્રિશનલ નીડ પૂરી પાડવા માટે આ ખોરાક લેવો છે એ ખૂબ જ જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ જોયું, ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ધ હેલ્થ, દેન ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇન ધ સિકનેસ અને ન્યુટ્રિશનલ નીડ જોઈ. નેક્સ્ટ વી વિલ સી ધ નેક્સ્ટ લેક્ચર.